કપરાડાના કરજુણ ગામે વહેલી પરોઢિયે ગૌ તસ્કરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ. બે રાઉન્ડ ફાયરિંગ બાદ તસ્કરો ભાગ્યા. પથ્થરમારો કરતા બેને સામાન્ય ઈજા. કપરાડાના સુખાલા ગામેથી ગૌ તસ્કરો ગાય ચોરી કરીને ભાગવા જતા પોલીસે રોકવા માટે પીછો કરતા પોલીસની મોબાઈલ વાન ઉપર પથ્થરમારો કરી મોબાઈલ વાને ટક્કર મારી ગૌ તસ્કરો ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસ અને ગૌ તસ્કરો વચ્ચે થયેલ ઘર્ષણમાં કપરાડા પીએસઆઈ એ ભાદરકાએ સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કરતા ગૌ તસ્કર જીવ લઈને ભાગ્યા હતા. સમગ્ર ઘટનામાં બે એક હેડ કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડને પથ્થરમારાને પગલે ઈજા પહોંચી હતી, જેમને સામાન્ય સારવાર બાદ રજા આપી દેવાઈ હતી. વાપી DYSP વીરભદ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ કપરાડા તાલુકાના સુખાલા ગામેથી એક GJ-15 સિરીઝની પિકઅપમાં ગૌ તસ્કરો ગાય ભરીને જતા હોવાની બાતમી મળતા નાનાપોંડા પોલીસની મોબાઈલ વાન તેનો પીછો કર્યો હતો. જોકે તસ્કરોની પિકઅપ નાનાપોંડા હદ છોડીને કપરાડા પોલીસની હદમાં આવેલ કરજુણ ગામે પ્રવેશ કરી હતી. જે બાબતે ત્વરિત જાણકારી મોબાઈલ વાનને કરતા કપરાડા PSI ભાદરકા અને એમની ટીમ સ્થળ ઉપર પહોંચી ગૌ તસ્કરોને પકડવા ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પરંતુ ગૌ તસ્કરોની પિકઅપમાં સવાર અન્ય લોકો દ્વારા પોલીસની જીપ ઉપર પથ્થરમારો કરવામાં આવતો હતો, જેમાં પોલીસની મોબાઈલ વાનને નુકસાન થયું હતું. પીછો કરતા તસ્કરોની વાન કરજુણ ઘોડવેરી ફળિયામાં વળી હતી. જોકે ત્યાંથી અન્યત્ર ભાગવા માટે માર્ગ ન હોય પોલીસે તસ્કરોની પિકઅપ રોકવા માટે મોબાઈલ વાન માર્ગમાં મૂકી પથ્થરો મૂકી રોકવાના પ્રયાસો કર્યા હતા. તસ્કરો દ્વારા પથ્થરમારો કરી પૂરપાટ ઝડપે પિકઅપ લઈ આવીને મોબાઈલ વાનને ટક્કર મારી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. જોકે પોલીસ અને ગૌ તસ્કરો વચ્ચેના ઘર્ષણમાં પથ્થરમારામાંથી બચવા માટે કપરાડા PSI ભાદરકાએ સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કરતા તસ્કરો જીવ લઈને ભાગ્યા હતા. ગૌ તસ્કરો મરાઠી ભાષા બોલતા હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટનામાં નાનાપોંડા પોલીસના હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ ઈશ્વરભાઈ મહલા અને હોમગાર્ડ વસંતભાઈને સામાન્ય ઈજાઓ થતા નાનાપોંડા સરકારી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી. આ કરજુન ઘાનજામાળ ફળિયામાં એ એક પિકઅપના પસાડી પોલીસવાળા દોડેલા. એ પિકઅપમાં શું ભરેલું એ અમને નથી ખબર. એ સવારે ખબર પડી તો અહીંયા અમે આ સ્થળ પર આવેલા. એ ઘોડવેરી ફળિયામાં જતા રહેલા પિકઅપવાળા, ત્યાંથી પથરા ભરીને એ લોકો આવતા હતા. પોલીસવાળાની રસ્તા પર ગાડી હતી, એ બે ગાડી હતી તો ઉપરથી આવ્યા એટલે પોલીસવાળાની ગાડી ઠોકીને એ લોકો જતા રહેલા. તો અહીંયા રસ્તા પર પહેલાં કાચને એવા તૂટેલા છે એ લોકો, એ પછી પાછળથી દોડેલા એ ખબર નથી અમને. ગઈકાલ રાત્રે નાનાપોંડા પોલીસ સ્ટેશનના વિસ્તારના એક ગામ છે ત્યાંથી બે ગાયો ચોરી જવાનો બનાવ બનવા પામેલો. જે સંબંધે ત્યાં પેટ્રોલિંગમાં મોબાઈલ હતી એને ખબર પડતા જે એક પિકઅપ જીપ છે એનો પીછો કર્યો. પીછો કરતા એ જે નાનાપોંડા વિસ્તારમાંથી કપરાડા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે જંગલ વિસ્તાર છે એમાં ગયેલી. દરમિયાન કપરાડા PSIને ખબર પડતા એવો એનો પીછો કરેલો. પીછા કરવા દરમિયાન કંટ્રોલ તરફથી અન્ય મોબાઈલોને પણ બોલાવવામાં આવેલ અને નાકાબંધી કરવામાં આવે. જે દરમિયાન કરચુણ ચાર રસ્તા ત્રણ રસ્તા જે કપરાડા પોલીસ સ્ટેશનમાં છે ત્યાં નાનાપોંડા મોબાઈલ અને કપરાડા મોબાઈલ ત્યાં હાજર હતા. દરમિયાન જે આ કથિત મોબાઈલ છે પિકઅપ વાન સફેદ કલરનું જેનું GJ-15 એ રીતનું અત્યારે આઈડેન્ટિફાય થાય છે, એમાં માણસો હતા 4-5 માણસો જેઓએ એની અંદર પથ્થર પડેલા હતા. એ પથ્થર પોલીસની ગાડી ઉપર ફેંકવા લાગ્યા. આ દરમિયાન પોલીસની ગાડી ઉપર પોતાનો જે પિકઅપ છે ચડાવવાનો પ્રયાસ કરેલો, જેથી સ્વબચાવમાં આ PSI ભાદરકા જે છે કપરાડા પોલીસ સ્ટેશનમાં એને બે રાઉન્ડ ફાયર કરેલું. ફાયર કરતાં એ લોકો ત્યાંથી જંગલ વિસ્તારમાં નાસી ગયા. એટલે દરેક જગ્યાએ પોલીસે જે વ્યૂહાત્મક પોઈન્ટ છે ત્યાં દરેક જગ્યાએ નાકાબંધી કરેલી. એટલે જે હાઈવે ઉપર નહીં આવી શકતા પોતે પાછળના રસ્તે જંગલમાંથી મહારાષ્ટ્ર તરફ નાસી ગયેલા હોય એવું અત્યારે જણાય છે. પોલીસ જુદા જુદા એંગલથી તપાસ કરી રહી છે અને આરોપીઓ સત્વરે પકડાઈ જાય એવી પછી અમને હાલ જણાય રહી. સાહેબ, આ ઘટનામાં કોઈને ઈજાઓ પહોંચી છે? આ જે પથ્થરમારો કર્યો એ લોકોએ એ દરમિયાન નાનાપોંડાના એક પોલીસ કર્મીને માથામાં પથ્થર વાગેલો છે, એની સારવાર હાલ ચાલી રહી છે. કોઈ ગંભીર ઈજા નથી. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઈબ કરો.
बेल आइकॉन दबाओ जेथी आवना न्यूज अपडेट्स नी नोटिफिकेशन आप सुधी।